નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. શુક્લતીર્થ યાત્રાના પ્રથમ દિવસે યાત્રાળુઓ ઉમટી પડ્યા. બે વર્ષ બાદ યાત્રા યોજાતી હોવાના પગલે સંખ્યા વધી, જોકે ઉદઘાટન કાર્યક્રમ ન યોજાયો. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન ટીમની તૈયારી શરૂ. 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કુલ 258 બૂથ પર 2100 ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. ચેક રિટર્નના કેસમાં સજા પામનાર આરોપી જેલના સળિયા પાછળ. અંકલેશ્વર અંસાર માર્કેટ આગળ ઉભેલા ડમ્પર પાછળ કાર ભટકાતા 5 વ્યક્તિને ઈજા. કાર ભટકાતા પાછળ આવેલ અન્ય વાહને ટક્કર મારતા કારનો કચ્છર ગાણ. પાછલા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના પગલે શુક્લતીર્થની યાત્રા યોજાઈ ન હતી. હવે આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાના પગલે યાત્રાનું આયોજન શક્ય બન્યું છે. ત્યારે યાત્રાના પ્રથમ દિવસથી જ યાત્રાળુઓની સંખ્યા નોંધપાત્ર જણાઈ હતી. એમ પણ કહી શકાય કે પહેલા જ દિવસથી શુક્લતીર્થની યાત્રામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. શુક્લતીર્થ યાત્રા અંગે શુક્લતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે યાત્રાળુઓની સગવડ અંગે પંચાયત તરફથી પૂરતું ધ્યાન રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પાર્કિંગ જેવી વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે. વધુમાં પંચાયતના સભ્યોએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના અગાઉના વર્ષોમાં જ્યારે યાત્રા નિયમિત યોજાઈ હતી ત્યારે યાત્રાના પ્રથમ દિવસે ખૂબ ઓછી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હતા, પરંતુ યાત્રા 2 વર્ષ બાદ યોજાતી હોવાના પગલે પ્રથમ દિવસથી જ શુક્લતીર્થની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. શુક્લતીર્થની યાત્રામાં આજના પ્રથમ દિવસે ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકો કરતાં વધુ વડોદરા અને સુરત તેમજ નર્મદા જિલ્લાના યાત્રાળુઓ જણાયા હતા. હાલ શાળાઓમાં વેકેશનના દિવસો હોવાના પગલે લોકો શુક્લતીર્થ યાત્રામાં આવતા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેવામાં આવતીકાલે શનિ રવિ એટલે કે રજાના દિવસો હોવાના કારણે યાત્રાળુઓની સંખ્યા ખૂબ નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના જણાઈ રહી છે. આજે શુક્રવારે 11 તેમજ તુલસી વિવાહના પર્વના કારણે પણ લોકોએ શુક્લતીર્થની યાત્રામાં આવી નર્મદા સ્નાન કરી પ્રભુ દર્શનનો લાભ લીધો હતો. શુક્લતીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રાની શરૂઆતના દિવસે વહેલી સવારે ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવતું હતું. વિતેલા વર્ષોમાં એટલે કે આજથી 5-10 વર્ષ પહેલાં આ યાત્રાના ઉદઘાટન સમારંભની ભવ્યતા ચર્ચાનો વિષય બની જતી હતી. હાલ જ્યારે કોરોના મહામારીના પગલે 2 વર્ષ બાદ શુક્લતીર્થની યાત્રા યોજાઈ રહી છે ત્યારે ભવ્ય ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. પરંતુ યાત્રા શરૂ થાય તેના 1 દિવસ અગાઉ જ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં અને આચારસંહિતાનો અમલ શરૂ થતાં ભવ્ય ઉદઘાટન સમારંભ મોકૂફ રાખ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન અધિકારી સહિતની ઇલેક્શન ટીમ કુલ 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પ્રક્રિયા અંગે નાયબ કલેક્ટર નૈતિકાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્ટાફ સાથે સંકલનની બેઠક તેમજ પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ હવે ઇલેક્શન ટીમ દ્વારા ચૂંટણીની પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંકલેશ્વરના ચૂંટણી અધિકારી નૈતિકા પટેલની અધ્યક્ષતા હેઠળ તાલુકા સેવા સદનના સભાખંડ ખાતે 1 ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓની સંકલન અંગેની બેઠક યોજાઈ હતી. બાદ પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ સોટના મામલતદાર હાર્દિક બેલડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા ચૂંટણી અધિકારી નૈતિકા પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની ચૂંટણી આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં કુલ 258 બૂથ પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે 2100 જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ નિભાવશે. આ ઉપરાંત મતદારોમાં પુરુષ 1,30,758, સ્ત્રી મતદારો 1,19,856, જ્યારે અન્ય 23 મળીને કુલ મતદારો 2,50,637 નોંધાયા છે. તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 7 જેટલા સખી મતદાર મથકો હશે, જેમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવશે, જ્યારે 1 ગ્રીન બૂથ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પર હશે. ઉપરાંત 1 દિવ્યાંગો માટે PWD મતદાન મથકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે જે મતદારો મતદાન મથક પર મતદાન કરવા માટે અસક્ષમ છે તેમના માટે ચૂંટણી અધિકારીની ટીમ તેમના ઘરે જઈને સુરક્ષા વ્યવસ્થા સાથે બેલેટ પેપર થકી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે ચૂંટણીની વિધાનસભા મત વિભાગની ચૂંટણીઓની જાહેરાત કરી છે ગુજરાત માટે. તો જે અંતર્ગત 154 વિધાનસભા મત વિભાગ ખાતે
આજરોજ આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. આના પહેલાં સંકલન અધિકારીઓની પણ મિટિંગ કરવામાં આવી અને એમને જે આદર્શ આચારસંહિતાનું જે પાલન કરવાનું છે એ માટેની સૂચનાઓ આપવામાં આવી. એ ગઈકાલે પોલિટિકલ પાર્ટીઓની પણ મિટિંગ કરવામાં આવેલ હતી, જે અનુસંધાને આદર્શ આચારસંહિતા અનુસરવાના સંદર્ભે જે જે પગલાંઓ લેવાના છે, જે જે કાર્યવાહીઓ કરવાની છે અને અનુસરવાની છે સૂચનાઓ, એ તમામ એમને એનાથી માહિતગાર કરવામાં આવેલ છે. અને જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં કુલ 2,50,639 મતદારો હાલમાં છે, જેમાં 1,30,759 પુરુષો છે અને 1,19,857 સ્ત્રીઓ છે, તેમજ 23 ટ્રાન્સજેન્ડર છે. અને એમના દ્વારા એમનું ટોટલ ચૂંટણી કરવામાં આવશે. અને જે અંતર્ગત આવતીકાલથી એટલે કે 5 તારીખથી ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે અને નોમિનેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે. 14 તારીખે 3 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે નોમિનેશનના, અને 15 તારીખે જે તેની સ્ક્રુટિની કરવામાં આવશે અને માન્ય અને અમાન્ય એમાં નક્કી કરવામાં આવશે. ત્યાર પછી 17 નવેમ્બરે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે, એટલે જે પણ માન્ય ઉમેદવારો હશે એ પોતાના ફોર્મ પાછા જો કોઈએ ખેંચવા હોય તો ખેંચી શકશે. અને ત્યારબાદ ફોર્મ 7A માં ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને એ અંતર્ગત ત્યાર પછી પોસ્ટલ બેલેટ છપાવીને ત્યારબાદ ચૂંટણીની જે પ્રોસિજર છે એ આગળ કરવામાં આવશે અને 1 ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક ઉભેલા ડમ્પર પાછળ કાર ભટકાતા 5 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા ભરતભાઈ પરમાર સંજાલીના તેમના મિત્ર ગણેશભાઈ વસાવા તેમજ સાથી મિત્ર ઉમેશભાઈ વસાવા, ભૂમિત રાઠવા અને આદિ નેપાળી સાથે કાર લઈ સંજાલી જવા નીકળ્યા હતા. દરમિયાન અંસાર માર્કેટ આગળ રોડ ઉપર એક ડમ્પર ટ્રક કોઈ કારણસર ઊભી હતી, જે કોઈ પણ સાઇડ સિગ્નલ વગર ઊભી હતી, જે કાર ચાલક ગણેશભાઈને નજરે ન પડતા તેઓ ડમ્પર પાછળ ઘૂસી ગયા હતા. દરમિયાન પાછળ આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે પણ તેમની કારને પાછળથી ટક્કર મારતા ડમ્પર અને અજાણ્યા વાહન વચ્ચે કારનો કચ્છર ઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 5 શખ્સોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ખાતે ચેક રિટર્નના કેસમાં સજા પામનાર આરોપી જિજ્ઞાસાબેન બીરાવાલાને જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવ્યા છે. કેસની વિગત એવી છે કે આરોપી જિજ્ઞાસાબેન અશોકભાઈ બેરાવાળા રહેવાસી આરકે કાષ્ઠા ભરૂચ ડી ક્લેમ નામની કોસ્મેટિક એન્ડ હેલા કેર પ્રોડક્ટ માટે સેલ માટેનું માર્કેટિંગ શરૂ કર્યું હતું અને તેમના હાથ નીચે કામ કરતા એજન્ટોને લોભામણી લાલચો આપીને પોતાના ધંધાનો વિકાસ કરવા માટે સ્કીમો બતાવી મોટી મોટી રકમો હાથ ઉછીની લીધેલી અને તેની સામે લોકોને ચેકો આપેલા અને જે તે સમયે એજન્ટનું કામ કરતા રોહિણીબેન રાજગુરુને જિજ્ઞાસાબેને જણાવેલ કે મારે પૈસાની સખત જરૂરિયાત છે, જેથી રોહિણીબેને પોતાની પાસેના તેમના પતિના તેમજ અન્ય નજીકના સગાઓ પાસેથી કુલ રૂપિયા 3,50,000ની રકમ હાથ ઉછીની આપેલી, જે રકમની ફરિયાદીએ અવારનવાર માંગણી કરતા જિજ્ઞાસાબેન રોહિણીબેનને રૂપિયા 50,000ના 7 ચેક લખી આપ્યા હતા અને વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો કે આ ચેકો તમે તમારા ખાતામાં વટાવવા માટે નાખશો કે તરત જ તમને તમારી લેણી રકમ મળી જશે, જેથી પાકતી તારીખે રોહિણીબેને તમામ ચેકો પોતાની બેંકના ખાતામાં વટાવવા માટે નાખતા તે તમામ ચેકો અપૂરતા નાણાં ભંડોળના સેરા સાથે પાછા ફરેલા, જેથી રોહિણીબેને તેમના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિ મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની 3 ફરિયાદો ભરૂચ કોર્ટમાં દાખલ કરી હતી, જેમાં આરોપી જિજ્ઞાસાબેનને 2 કેસોમાં 1-1 વર્ષની જેલની સજા તેમજ 3જા કેસમાં 6 માસની જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો છે, તેમજ રૂપિયા 3,50,000 ફરિયાદી રોહિણીબેનને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. જજમેન્ટના દિવસે જિજ્ઞાસાબેન કોર્ટમાં હાજર રહ્યા ન હતા, જેથી જિજ્ઞાસાબેનની ધરપકડ કરવા માટેનું વોરંટ કોર્ટે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યું હતું, પરંતુ આરોપીને સજાની જાણ થતાં પોતાના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું અને પોલીસની ધરપકડથી છટકીને ભાગતા ફરતા હતા. છેવટે પોલીસે આરોપીના પિતાના ઘરે વોચ રાખી હતી અને દિવાળીના દિવસોમાં આરોપી તેમના પિતાના ઘરે આવતા પોલીસે આરોપી જિજ્ઞાસા બેરાવાળાની ધરપકડ કરી સજા ભોગવવા સબજેલ ભરૂચ ખાતે જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા. ફરિયાદી રોહિણીબેને જિજ્ઞાસાબેન બેરાવાળા સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલી. જે બાબતના કેસો ભરૂચ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે 2 કેસોમાં 1-1 વર્ષની સજા અને 3જા કેસમાં
छ મહિનાની સજા કરેલી અને ચેકની રકમ રૂપિયા 3,50,000 ફરિયાદીને પાછા આપવા તેવો હુકમ કરેલો. જજમેન્ટના દિવસે આરોપી નામદાર કોર્ટમાં હાજર ન રહેતા નામદાર કોર્ટે આરોપી ઉપર ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલું, જેની જાણ થતાં આરોપી પોલીસથી સંતાતા ફરતા હતા. છેવટે દિવાળીના તહેવારોના દિવસોમાં આરોપી તેમના પિતાના ઘરે આવશે તેવી ગણતરીથી પોલીસે તેમના પિતાના ઘરે વોચ ગોઠવેલી અને આરોપી જિજ્ઞાસાબેન બેરાવાલા તેમના પિતાના ઘરે આવતા પોલીસે તેમની ધરપકડ કરીને સબજેલ ભરૂચ ખાતે મોકલી આપેલા છે. અંકલેશ્વરના માધવબાગ ખાતે 5 દિવસીય 125મી રંગ જયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રંગ અવધૂત પરિવાર દ્વારા નારેશ્વર નિવાસી રંગ અવધૂત મહારાજના 125મા જન્મ વર્ષના પ્રારંભ નિમિત્તે અંકલેશ્વરના માધવબાગ ખાતે 5 દિવસીય 1,25,000 રંગ યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાશ્મીર અને વારાણસી સહિત ઉત્તર ભારતના ભૂદેવોએ આ યાગમાં ભાગ લીધો છે. ગુરુવારથી શરૂ થયેલ રંગ યાગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર દત્તમાલા મંત્ર અને દત્તબાવનીનું પઠન કરી રહ્યા છે. માધવબાગ ખાતે નારેશ્વર જ ઉત્પન્ન થયું હોય તેવો ભાસ થઈ રહ્યો છે અને રંગ અવધૂત મહારાજના વિવિધ દ્રશ્યો ઊભા કરવામાં આવ્યા છે અને રંગ અવધૂત મહારાજની મૂળ પાદુકા માધવબાગ ખાતે દર્શનાર્થે સ્થાપિત કરવામાં આવી છે. આ રંગ યાગમાં આચાર્ય પદે જયદેવભાઈ પાઠક તેમજ નારેશ્વરના પૂજારી આદિત્ય પુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માધવબાગના જમિયતભાઈ પટેલ, સંદીપ પટેલ સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ પાંડુરંગમ નમામી. જેનું સ્મરણ કરતાં દુર્વૃત્તિઓ દૂર ભાગી જાય અને સદવિચારોનો ધોધ વહેવા માંડે, હૃદય વીણાના તાર ઝણઝણી ઉઠે એવા જગતસૃત ભગવાન શ્રી રંગાવદૂત બાપજીની 125મી જન્મજયંતિ મહોત્સવની શરૂઆત થઈ રહી છે. શરૂઆતની અંદર જ અંકલેશ્વર અવધૂત પરિવાર દ્વારા 5 દિવસનો રંગયાગનું આયોજન થયું છે કે જેમાં 1,25,000 આહુતિ ઓમ પાંડુરંગાય વિદમહે અવધૂતાય ધીમહિ તન્નો રંગ પ્રચોદયાત આ મંત્રની 1,25,000 આહુતિ વિધવિધ ગોત્રના બ્રાહ્મણો દ્વારા અહીંયા આપવામાં આવશે. સાથે સાથે અંકલેશ્વર પરિવાર દ્વારા અહીંયા જુદા જુદા ભક્તો દ્વારા અહીંયા જુદા જુદા મંત્રપાઠનું અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે. સાથે સાથે અહીંયા જુદા જુદા ભક્તો દ્વારા દત્તબાવનીના પાઠ પણ થઈ રહ્યા છે, ઓમ દ્રામ દત્તાત્રેય નમાના જપ પણ થઈ રહ્યા છે અને રંગહૃદયમ કે જે બાપજી પૂજ્ય રંગવદૂત ગુરુ મહારાજે સંસ્કૃત સ્તોત્રો લખ્યા છે એ જે ગ્રંથ છે એ ગ્રંથનું પણ અહીંયા પારાયણ થઈ રહ્યું છે. તો સૌ પ્રથમ 125મી જન્મજયંતિ મહોત્સવની શરૂઆત એ અંકલેશ્વર અવધૂત પરિવાર દ્વારા થઈ રહી છે. સૌ પ્રથમ આ યજ્ઞથી શરૂઆત થઈ રહી છે અને આ 125મી જન્મજયંતિ માત્ર ને માત્ર ગુજરાતમાં નહીં પણ અન્ય રાજ્યોમાં ને દેશ વિદેશમાં અવધૂત મહારાજના ભક્તો દ્વારા આ ઉત્સવની ઉજવણી થવાની છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત નારેશ્વર નિવાસી ભગવત સ્વરૂપ રંગાવધૂત ગુરુ મહારાજના સ્થાનમાંથી ગુરુ મહારાજ રંગ અવધૂત ગુરુ મહારાજ અને એમની પાદુકાજી અહીંયા ઉપસ્થિત છે અને સૌ પ્રથમ અંકલેશ્વર પરિવાર શ્રી રંગયાગનું 1,25,000 આહુતિનું આયોજન કરેલું છે. એના આચાર્ય પદે તિલકવાડાના શ્રી જયદેવભાઈ પાઠક છે અને વિવિધ ક્ષેત્રથી બનારસથી પણ બ્રાહ્મણો આવેલા છે, નર્મદા જિલ્લામાંથી આવેલા છે, વડોદરા જિલ્લામાંથી, તાપી જિલ્લામાંથી વગેરે સ્થળેથી 20 બ્રાહ્મણો છે. અહીંયા આ દત્યાગ અંકલેશ્વર પરિવારે આયોજન કરેલું છે અને 1,25,000 આહુતિનું આ સૌ પ્રથમ પ્રયોગ છે. રંગ અવધૂત ગુરુ મહારાજ તો આપ સર્વેને ગુજરાતભરની અંદર બધા પરિચિત જ છે, એટલે રંગ અવધૂત ગુરુ મહારાજને આ 125મા વર્ષ નિમિત્તે રંગયાગનું આયોજન થયેલું છે. આમોદમાં ગોસાઈવાડમાં હજારોના મુદ્દામાલની ચોરી છતાં પોલીસ ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
આમોદમાં આવેલ ગોસાઈવાડ વિસ્તારમાં રહેતા મંગીબેન વિજયભાઈ ડોડિયાના પતિને પેટમાં આંતરડાનું ઓપરેશન કરાવ્યું હોય તેઓ બોડેલી દવાખાને ગયા હતા. તેમજ ઓપરેશનને કારણે રૂપિયાની જરૂર પડતા તેઓ ઘરે આવ્યા હતા ત્યારે તેમને મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું, જે બાદ આમોદ પોલીસને જાણ કરતા પોલીસ ઘરે આવીને તપાસ હાથ ધરી હતી. પરંતુ 3 દિવસ થવા છતાં હજુ સુધી અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ દાખલ ન કરતા પોલીસની કામગીરી સામે શંકાઓ ઊભી થઈ છે. તેમજ પોલીસની આવી ફરિયાદ ન નોંધવાની કામગીરીને કારણે અજાણ્યા તસ્કરોને જાણે અજાણ્યા પ્રોત્સાહન મળતું હોય તેમ આમોદનગરમાં ચર્ચાઈ રહ્યું છે. પૈસા લેવા જ આવતી હતી, મારો ઘરવાળાનું ઓપરેશન કરાયું ને એટલે મને તું પૈસા લઈ આવી અને આપણે પૈસા આપીને તું તઈ ભરી દેજે દવાખાના, મને એવું કીધું. તો હું પૈસા લેવા આવીને મને ભાઈએ ફોન કર્યો કે તમારા ઘરમાં ચોરી થઈ, એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. શું વસ્તુ કે છે? આ છોડો ગયો છે, લપકી ગઈ છે અને ઝુમર ઘૂટી ગઈ છે અને પેલું એ જ છે ચોદીનું. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે 2 અલગ અલગ સ્થળેથી માકાઈ અજગર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે સરિસૃપ જીવો જમીનમાંથી અવારનવાર બહાર નીકળતા જોવા મળે છે, સાથે રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. કેટલાક મકાનોમાં પણ આ સરિસૃપો ઘૂસી જતા હોય છે. ગતરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે સંધ્યા સમયે 2 મકાનો નજીક 2 અલગ અલગ મહાકાય અજગર દેખાયા હતા. મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અજગર દેખાવાની જાણ સ્થાનિક લોકોએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના સભ્ય સંદીપ પરમારને કરતા ભાલોદ ગામે અજગર દેખાયાના સ્થળ પર આવી ભારે જહેમત બાદ અંદાજિત 8 ફૂટ લાંબા અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય સ્થળેથી અંદાજિત 10 ફૂટની લંબાઈ ધરાવતા અજગરને ભારે જહેમત બાદ સહી સલામત ઝડપી પાડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા 2 અજગરને સહી સલામત રીતે વન્ય વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે તેમ જણાવાયું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ એક્ટિવામાં પાટલાગો જણાતા જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા પાટલાગોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તારમાં 3 રસ્તા સર્કલ પાસે આવેલ સહકાર કોમ્પ્લેક્સ ખાતે વિચિત્ર ઘટના જોવા મળી હતી. જંગલ વિસ્તારમાં જોવા મળતી પાટલાગો પાર્ક કરેલ એક્ટિવામાં પ્રવેશી હતી, જે એક્ટિવાના અંદરના ભાગે ઘૂસી ગઈ હતી. દુકાનદારે પોતાની ગાડીમાં પાટલાગો ઘૂસેલી જોતા તેનું રેસ્ક્યુ કરવા માટે જીવદયા પ્રેમી પંકજ વસાવાનો સંપર્ક કરતા તેમના સભ્યો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે એક્ટિવામાં પાટલાગો કાઢવા માટે મિકેનિકની મદદ મેળવી એક્ટિવાના પાર્ટ્સ ખોલવા પડ્યા હતા, જે બાદ ભારે જહેમતે અંદરથી પાટલાગોને બહાર કઢાઈ હતી અને તેને પકડી લઈ સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવી હતી. ભરૂચ જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો જાહેર જનતાની સલામતી તથા ટ્રાફિક નિયમન માટે 4/11/2022 થી 10/11/2022 સુધી વનવે જાહેર કરવામાં આવ્યો છે. હવે શુક્લતીર્થ ખાતે શુક્લેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો 4/11/2022 થી 10/11/2022 દરમિયાન ભરાનાર છે. આ સમય દરમિયાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ રોડ ઉપર રહે છે અને સામાન્ય દિવસોમાં પણ જાહેર જનતા આ જ રૂટનો ઉપયોગ અવરજવર માટે કરતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વખત નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રાફિક જામ થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે 4/11/2022 થી 10/11/2022 સુધી ભરૂચ જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફિક નિયમનના હેતુસર વનવે જાહેર કરવો આવશ્યક જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ધાંધલને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું હતું કે ભરૂચ જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફિક નિયમનના હેતુસર 4/11/2022 થી 10/11/2022 સુધી વનવે રહેશે તથા સદર માર્ગ ઉપરથી ફક્ત શુક્લતીર્થ સુધી તમામ પ્રકારના વાહનો જઈ શકશે, પરંતુ પરત આ માર્ગેથી આવી શકાશે નહીં. આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જેઓ પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરશે તેને બંધન કરતા રહેશે નહીં. ઉપરોક્ત માર્ગ વનવે જાહેર કરતા વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર નિકોરા ઝનોરથી નવીપુર ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર થઈને પરત આવી શકાશે, તેમજ આ રસ્તાના ઉપયોગ અવરજવર માટે થઈ શકશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી ભરૂચના જાહેરનામામાં જણાવાયું હતું. હાલમાં ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત કરતાં 5 રૂપિયા વધારે લેનાર રિલાયન્સ ટ્રેડર્સ મોલને નફાખોરી કરવા સામે ₹1,00,000 દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો, જેના પગલે ગેરકાયદેસર નફો કરતા આ વેપારીઓની દુનિયામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ આસોતોષ નગરમાં રહેતા શૈલેન્દ્ર સોલંકીએ વડોદરાના રિલાયન્સ ટ્રેડર્સ મોલમાંથી લેકમે કંપનીની
પ્રોડક્ટ ખરીદી હતી, જેમાં મોલ દ્વારા મહત્તમ કિંમત કરતા રૂપિયા 5 વધારે લીધા હતા. શૈલેન્દ્ર સોલંકીએ રિલાયન્સ ટ્રેડર્સ વિરુદ્ધ એડવોકેટ રીમા પટેલના માધ્યમથી કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ફરિયાદ તથા પુરાવાના આધારે કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહક શૈલેન્દ્ર સોલંકીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેડર્સ મોલને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. સાથે અરજી તારીખથી ચુકાદા સુધીના દિવસો સુધી રૂપિયા 5 વ્યાજ સહિત ચૂકવવા, વકીલ ફીના રૂપિયા 3000 અને માનસિક હેરાનગતિના રૂપિયા 3000 પણ ચૂકવવાનો આદેશ કર્યો છે. હાલ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે યાત્રા ચાલી રહી છે, જેને અનુસંધાને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ બાબતો અંગે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્લતીર્થ યાત્રાના અનુસંધાને બહાર પાડવામાં આવેલ જાહેરનામાની વિગતો જોતા યાત્રાના સ્થળે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ગંદકી ન કરવા અંગે આદેશ આપવામાં આવ્યો, તેમજ યાત્રાના સ્થળે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને નર્મદા નદીમાં નિયત કરેલ સ્થાને કે ઓવારા સિવાય અન્ય સ્થાને નર્મદા નદીમાં સ્નાન કરવા અંગે જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શુક્લતીર્થ યાત્રાના પ્રથમ દિવસે યાત્રાળુઓ ઉમટી પડ્યા. 2 વર્ષ બાદ યાત્રા યોજાતી હોવાના પગલે સંખ્યા વધી, જોકે ઉદઘાટન કાર્યક્રમ ન યોજાયો. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન ટીમની તૈયારી શરૂ. 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કુલ 258 બૂથ પર 2100 ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. ચેક રિટર્નના કેસમાં સજા પામનાર આરોપી જેલના સળિયા પાછળ. અંકલેશ્વર અંસાર માર્કેટ આગળ ઉભેલા ડમ્પર પાછળ કાર ભટકાતા 5 વ્યક્તિને ઈજા. કાર ભટકાતા પાછળ આવેલ અન્ય વાહને ટક્કર મારતા કારનો કચ્છર ગાણ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.